અને જેના જેનામાં જ્યારે જ્યારે લાયકાત આવી છે. હું વાદે કરતો હતો કે જેનો જેનો યોગદાન છે એને એનો ફલ પરમાત્મા આપી દેશે. એક સ્ટેશન પર ટ્રેન ઉભી હતી, એક સૂરદાસ આંખે અંગ વાટકો લઈને ઉભો હતો કે આમાં ઈશ્વરને નાતે કંઈક આપો. એ બાજુથી કોઈએ ના આપ્યું, ઓલી બાજુથી કોઈ પૈસા મોકલાયા, ક્યાંને કંઈક આપો. અને એકે બીજાને બીજા ત્રીજે થતાં થતાં વાટકામાં પડ્યા અને આને આશીર્વાદ આપ્યા, તમે ખૂબ સુખી રહો, તમને પરમાત્મા શાંતિ આપે, તમારી લીલી વાળી રહે, વગેરે વગેરે. તો એક જણે કહ્યું કે સુરદાસજી, પૈસા આપનાર ઓલી બાજુથી કોક છે, અમે નથી આપ્યા, તમને દેખાતું નથી. અને સુરદાસજીએ જવાબ બહુ સરસ આપ્યો, એ કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, જેને આપ્યું હશે એને મળી જશે. ઈ આંધળી નથી. એટલે આપણે જે કઈ કર્મ કરીએ એનું ફલ પ્રકૃતિ અને પરમાત્મા બે આપ્યા વગર રહેતા નથી. દૂધ અને પાણી એકબીજામાં ભાઈ બંધી કરે, જે કિંમત દૂધ ની આવે એને એક કિંમત પાણી ની આવે. એ પછી ચૂલા પર જયારે ચડાવવામાં આવે દૂધ ને પાણી ને, ત્યારે પાણી પેલા પડે. પાણી વિચારે કે એને કિંમત મને આપી દીધી, માટે મારી હાજરીમાં એને આંત ના આવવી જોઈએ. પેલા પાણી પડી જાય, પાણી પડી ગયા પછી દૂધ ને વિચાર આવે કે મારા માટે જે પોતાની જ્ઞાન આપી દઈએ, પોતાના જે પ્રાણ આપવા તૈયાર થાય, આવો મિત્ર જો બળી જાય તો મારે બળી જવું જોઈએ. દૂધ ને ઉભરો આવે બળી જવા માટે, અગ્નિમાં પડવા માટે. અને ઉભરાતા દૂધમાં આ માતાજીઓને બહેનોને અનુભવ છે કે ઉભરાતા દૂધમાં થોડોક કોઈ પાણી નાખી દઈએ તો દૂધ પાસ તો બેસી જાય, દૂધ સમજે કે ભાઈ બંધ મળી ગયો તો પછી નથી મરવું. પણ એ દૂધ ને પાણી એમાં એક ખટાશનો છાંટો પડે તો સવારના દૂધ અલગ અને પાણી અલગ, એમ પ્રેમમાં ભાવનામાં કપટરૂપી ખટાણનો ટીપો ન પડવો જોઈએ, નહીં તરી જુદા પડી જાય. પણ હજી વાત હું અહીં પૂરી નથી કરતો, કારણ કે અહીં આજી નદીને કાંઠે રહેવાનું છે અને આજી નદીને કાંઠે જૂનો પાદર જેના પક્ષીઓ પરમાત્માનો જાપ કરે છે, ટીટોડી બોલે તુસી તુસી તું 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 શિવ તું 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 શિવ, તમોર કે કનૈયા કનૈયા કનૈયા, તો વળી એક એક હોલી બોલે ગુડ 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 કુડ 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 કુડ, કે યજ્ઞમાં કુડ બેઠું છે કુડ બેઠું છે. તો બીજી હોલી વળી એમ બોલે, વિભો તું તું પરમાત્માનું નામ લઈને દુનિયાનો ઇજારો લઈને બેસે. તો કે આ બધા ડખા કરનાર કોણ? તાવલે લેલા બોલે તે 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 તે, જે તું તારું જ કરેલું ભોગવે છે. માણસના દુઃખના જે પાંચ કારણ, એમાં જ્યોતિષ પાસે કે ભુવા ભરાડા પાસે કે જવાની જરૂર નહીં. એક તો માણસ કર્મથી દુઃખી હોય, બીજું અણસમજથી દુઃખી હોય, ત્રીજું જોનું યાદ કરીને ખટક્યા કરે એનાથી દુઃખી હોય, ચોથું ક્યાંક ફસાણો હોય તો મમતાથી દુઃખી હોય, અને પાંચમું એને જોઈએ ન મળતું હોય ત્યાં સુધી દુઃખી હોય. તો દૂધ અને પાણી વચ્ચે ખટાણ પડે અને જુદા કરી નાખે, પ્રેમ વચ્ચે કપટરૂપી ખટાણ ન પડવું જોઈએ, નહીં તરી જુદા પડે. પણ પાણી પાણી એ એકબીજામાં ભાઈ બીજી કરે, એ એકબીજામાં ઓતપ્રોત થઈ જાય. પણ એમાં એક બાઈ પડે, પણ બાઈ કુડવાન નહીં, નવસાર પડે ને એમાંથી દારૂ જન્મે ને કોકનો ધનો પરો નીકળી જાય, એક અર્થમાં પતન થઈ જાય. માટે સંગત સોબત બહુ વિચારવા જેવી બાબત ખરી. સિંહ કે બન મેં બસીએ યલ મેં દસીએ કર મેં બીચું લીજે કાન ખજૂર કો કાન મેં ડાર કે અને વિક હલા હલ ગોળ કે પીજે સિંધુ પરો ગીરી જાય ગીરોંગરુ કાલી મહામુખ અંગુરી દીજે આમાં જોલો જીયો જગ મેં રઘુનંદન દુષ્ટ કો સંગ કબુ ન કીજે. તો ઈ જૂના પાદર ની તાકાત વધ ધરતી, એમાં પરમાત્માની કૃપા ઉતરી. 16 દિવસમાં હરિરસ લખી શકાણો, 16 દિવસમાં સમજવામાં ઘરું ઘરુંમાં થોડોક અઘરો પડે, અઘરો પડે, પણ પરમાત્માની કૃપાથી અભ્યાસ કર્યા બાદ બહુ વાંધો ના. કવિનું શિવ માનસ ચાલતું હોય ને ત્યારે કવિતા ગંગ નીકળે, કવિનું જીવ માનસ ચાલતું હોય
तारे कविता भंग एटले के भांग जीव मानस चालतो होय तारे कविता भंग निकले व्यथित मानस चालतो होय त्यारे कविता तरंग निकले मनोरंजन मानस चालतो होय त्यारे कविता व्यंग निकले एम जेम जे बातो करे त्यारे रंग निकले तो रंग व्यंग तरंग अने भंग ई चार बात शिव मानस नो अर्थ शिव एटले कल्याण शिव एटले कल्याण अने कल्याण करनार व्यक्ति ने दाग वाली बाबत न पोसाय महादेव कपाल मा चंद्रमा अर्ध चंद्र धारण बीज नो चंद्र धारण करे अने बीज नो चंद्र शिवजी धारण करे छे एमा बे त्रण बाबतो चंद्र जे वांको छे महादेव ना कपाल मा एम जुवान पासे पण त्रण बाबतो वांकी छे सत्ता संपत्ति अने जुवानी सत्ता ने संपत्ति जुवानी त्रणेय नी तासीर वांकी छे पण ई वक्रता जो कोई ना कल्याण मा वपराय तो ई वंदनीय बने एटले के शिव एटले के कल्याण ना कपाल मा जाय तो वंदनीय बने अने शिवजी बीज ना चंद्र ने एटला माटे धारण करे छे के बीज नो चंद्र पूनम ना जेटलो प्रकाश आपे एम नथी बीज नो चंद्र आखी रात हाजरी नथी बतावतो पण बीज ने शिवजी धारण एटला माटे करे छे के भले थोड़ी वार रहे तो वांधो नहीं आखी रात भले न रहे ई प्रकाश भले पूरो ना आपे पण एमा दाग नथी एटले ई माथा पर धारण करे छे जे जटा जोट सिर गंग चंद्र सह कर जग हुतु गरल कंठ अहिहार मुंड बाला विग बगपह डमरू रूल कपाल सिंह गज चरम सुवासित लसन विभूति अवधूत पानी धनु चरम प्रकाशित वा मांग शिवा वा हन वृषभ अन जयत जयत शंकर अजर रघुनाथ चरित कृत ध्यान हित सुमति देव दाहक समर तो महादेव ने वंदना करता साथे जुवान नहीं भलामण से के महादेव जेम जटा वीटी राखे जेम जुवान ने जंजाड़ो ने जटा वीटी राखवानी महादेव ना कपाल मस्तक माथी जब गंगा निकले से एम जुवान ना मस्तक माथी ज्ञान गंगा निकलवी जोईए महादेव नाग वीटे से जुआन ने भलामण से दागीना पेरवानी छूट फेरे एम जराय ऊंधू नहीं पण भूषण क्यारेक भुजंग बनी ने डंख न मारे एनु ध्यान रखवानु खरु भूषण क्यारेक भुजंग बनी अने मने तमने डंख न मारे माटे आहार शुद्ध विहार शुद्ध विचार शुद्ध आचार शुद्ध तो पछी एनी मेळाए मारा ने तमारा में संस्कार आवशे ने जो संस्कार आवे तो संबंध ना आधार पर स्मृति स्मृति ना आधार पर प्रियता प्रियता ना आधार पर प्राप्ति प्राप्ति ना आधार पर अनुभूति अनुभूति ना आधार पर विश्वास अने जो विश्वास वकम तो इष्ट देव नजीक अने कार्य सिद्धि नजीक आ प्रसंग मूर्तो परमात्मा ने गोठियो जगदम्बा ने गोठियो अने आई गोठवाणो पण आटली स्पष्टता करू छू के मारी पासे राजकोट जवानी क्यारे टिकट नथी होती पण आप सौनी भावना थी परमात्मा नी कृपा थी जीवन मा एक घोबो नथी पड्यो खिसामा बादशाह ना बादशाह पुरेला छे काई न होवा छता अने ई बळ तमारी भावना काम करे छे એમાં મારું એક અર્થમાં કાંઈ જ નથી બરોબર બાપુ પૂજ મને કહ્યા એમ કહ્યું મેં કોઈ એ પછી મેં કઈ કર્યું જ નથી આ બધા ભાઈઓ જ કર્યું એટલે એ ચોકપટ કરતા હતા ત્યારે કે આને તો કઈ છે છતાં સમય પ્રમાણે સાવધાન રહેવું પડે હો હું રાતના આ આંગણામાં ખાટલા પર સૂતો તો કૂતરો નીચે ઢર્યો અને નીચે કૂતરો પૂંછડી હલાવી મોઢાથી ઉઠાડ્યો તો વાંધો નહીં ભસીને ઉઠાડ્યો તોય વાંધો નહીં એને બચકું ભરીને ઉઠાડ્યો તોય વાંધો નહીં પણ પૂંછડીનો ઠક ઠક થયો મેં જાણું પટપટ શું થાય છે એટલે જરા ટોંકીને જાગ્યો અને જાગતા વેત કવિતા ફરી પડી કે જંગલ ડુંગર કે અંદર મેં સરિતા જલ સુંદર નાદ સુનાવત ફૂલ સુગંધી હસી બિકટી તમરા ભમરાજ ગુજારત ગાવત ગૌર અવાજ બલાહક ગાજત અને કેસરી હુંક પહાડ ગજાવત હે વિધિકાલ વિચિત્ર બળો અબ પાલું કો કુત્તે કી પૂંછ જગાવો કે ક્યારેક જંગલ ના અવાજ થી જાગતો હતો ક્યારેક ડુંગરાઓનો અવાજ થી જાગતો હતો ક્યારેક કંદર એટલે ગુફાઓનો અવાજ થી જાગતો હતો જંગલ ડુંગર કંદર મે સરિતા જલ સુંદર નાદ સુનાવત ક્યારેક સરિતા નદીના ખડખડ પાણીના અવાજ થી જાગતો હતો ફૂલ સુગંધી હસી બિકસી ક્યારે સુગંધિત થયેલા ફૂલોની સુગંધથી જાગતો હતો ફૂલ સુગંધી હસી બિકસી તમારા ભમરાજ ગુજારત ગાવત ક્યારેક તમારાના તેતી અવાજ થી જાગતો હતો ક્યારેક ભમરાના ગુંગુ અવાજ થી જાગતો હતો ગોળ અવાજ બલાહક ગાજત ક્યારેક મેઘના અવાજ થી કલાકા કરે બીજડી મે કસીને ધલાકા ધરાંગ અબ લેતા ધસીને
क्या रे मेघना आवाज ती जागतो तो गौर आवाज बलाहक गाजत अन केसरी हुक पहाड़ गजावत क्या रे गिरनी अंदर केसरी सिंहनी त्राण थी जागतो तो पड़ा जंगल डूंगर गुफा नदी सुगंधी फूलो भमरा तमरा मेघ परछंदा केसरी सिंहनी हुक आ बधू जे चारण ने जगाड़े एने बदले है विधाता है समय तारी बलिहारी तो जो हवे कूतरा नी पूंछड़ी जगाड़े ते बड़े सावधान रे जे मैं एम मने कयो अने जीवन में सावधानी जरूरी है सावधानी बहुत जरूरी बीजा ना गुना नो गोत्या करो एक दृश्य मने बहुत गमे छे आम जीवन नी अंदर सीखवा माटे के आपणे बहुत जरूरी काम है निकळ्या होईए एकदम पहला नंबर नो जरूरी काम जिंदगी ना अगत्य नो काम લઈ અને ગાડી લઈ નીકળ્યા હોઈએ અને આપણે રોડ પર ચડીએ તો આપણા પેલા પેલા વાહનો તો હોય આપણા પેલા આગળ થોડીક ગાડીઓ હોય પછી આપણો ભલે બળ હોય તો આપણે ખાંચો મારી ઓવરટેક કરી નીકળી જઈએ પણ શરૂઆતમાં રોડ પર હજી ચડાવી અને ભીડો થોડીક ગાડીઓ આગળ ચાલતી હોય અને એ ગાડીઓમાંથી કોઈની બોરી તૂટી ગઈ હોય કોઈની ગોંડ તૂટી ગઈ હોય કે કોઈનો નાળો તૂટી ગયો હોય અને એમાંથી કાંઈક ઢોળાતું હોય અને આપણે જોઈ જઈએ કે ઢોળાય છે અને જો પેટ બળે તો એક બે વાર એને કેવું જોઈએ કે તારું ઢોળાય છે બાકી આપણે બહુ જરૂરી કામે નીકળ્યા છીએ ત્યાં રોકાવાય નહીં ત્યારે એ ખાંચો મારી નીકળી જવાય ઢોળાતું તું એ વાત સાચી હતી પણ ઢોળાતું તું દેખાય કોને તો કે જે પાછળ ચાલતો હોય તેને આગળ નીકળી ગયો એને ન દેખાય એમ વ્યક્તિ કે સમાજ બગડ્યો ને કુટુંબ બગડ્યો ને જમાનો બગડ્યો ને ઓલે બગડ્યો એનું ઢોળાતું હોય તો એક બે વાર કયો તારું ઢોળાય છે બાકી ભલામણ તું બહુ ઊંચા કામે નીકળ્યો છો પાછળ ચાલમાં ખાંચો મારીને આગળ નીકળી જાય